પરીક્ષા કેન્દ્ર પણ પહોંચી ગયા અને પછી પેપર ફૂટી ગયું છે હવે સરકારે એવું કીધું છે કે પાછા જવા માટે તમારે એસટીમાં ભાડું આપવાનું રહેશે નહીં મિત્રો નાની અંતી આ એક જાહેરાત છે બરાબર પેપર ફૂટ્યું એની સામે આ ન્યૂઝ કઈ જ નથી પણ આ પણ ઘણા વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે લોકો આજુબાજુમાંથી માંગીને ભાડું લઈને પણ પરીક્ષા આપવા ગયા હોય તો થોડી ઘણી એમને મદદ થઈ શકે બરાબર મોકુક કરવા મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો ઉપરોક્ત પરીક્ષા માટે આવેલ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર થી તેમના મૂળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસટી બસમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકશે જે માટે ઉમેદવાર પોતાનું અસલ પ્રવેશ પત્ર કોલ લેટર ઓલ ટિકિટ અને અસલ ફોટા ઓળખપત્ર બતાવીને ગુજરાત એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે એવી ગવર્મેન્ટ તરફથી જાહેરાત કરવામાં આવી છે ફ્રેન્ડ આ પેપર ફૂટ્યું એની સામે ખૂબ જ નાની ન્યૂઝ છે ફરીથી તમને કહી દઉં પણ ઘણા વિદ્યાર્થીઓ માટે આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે તેમની પાસે ભાડાના પૈસા પણ નથી હોતા મા બાપ પેટ કાપીને ખેતી કરીને વિદ્યાર્થીઓને ભણાવતા હોય ના સરકારો જે સરકારમાં જે બેસેલા લોકો છે એમને કઈ ફરક નથી પડતું અને આવી રીતના વારંવાર પેપર ફોડતા જાય છે મિત્રો આજે કંઈ વધારે કહેવા જેવું નથી જે લોકો પાછા ફરી રહ્યા છે તેમના માટે એસટીમાં વિના મૂલ્યે તમે સફર કરી શકો ને પોતાના ઘર સુધી પહોંચી શકો આગામી શું રણનીતિ હશે એ તમને આ ચેનલ પરથી જણાવવામાં આવશે થેન્ક યુ